ભાદરવી ડેમમાંથી ભાદર નદીમાં પિયત માટે પાણી છોડાયું. પોરબંદર વિસ્તારના ખેડૂતોની માંગને ધ્યાને લઈ નદીમાં છોડાયું પાણી. ધારાસભ્ય કાંધલ જાડેજાએ ખેડૂતો માટે પાણીના તમામ પૈસા સ્વખર્ચે ભરી આપ્યા. 100 MCF ફિયટ પાણીના પૈસા કાંધલ જાડેજા દ્વારા ભરી આપવામાં આવ્યા. કુતિયાણા, રાણાવાવ સહિત તાલુકાના 100 ગામોને પિયત માટે પાણી મળશે અને નદી કાંઠાના 100 ગામના ખેડૂતોને જમીનને પિયત મળશે. રવિ સિઝન માટે આ પણ આશીર્વાદ સમાન છે, ત્યારે કુતિયાણા, રાણાવાવ વિસ્તારમાં કેનાલની વ્યવસ્થા ના હોવાથી નદીમાં પાણી છોડાયું. બ્યુરો રિપોર્ટ, રાજુભાઈ બગડા, ધોરાજી. આજે ભાદર નદી ભૂખી ડેમમાંથી પાણી છોડાવવામાં આવે. છેલ્લા 7 વર્ષથી અમારા ધારાસભ્ય માનીય કાંધલભાઈ જાડેજાની કૃપાથી ખેડ વિસ્તાર અને કુતિયાણા બાટવાખારામાંથી ઈશ્વરિયા ડેમમાંથી અને વગેરે ઘણા ડેમોમાંથી પાણી છોડાવે છે અને છેલ્લા 7 વર્ષથી તો અમે જ અહીં છોડાવવા આવીએ અને જેને પોતાના ખર્ચે અને પોતાને ખર્ચે 7-7 લાખ રૂપિયા ભરી અને પાણી છોડાવે અને ખેડ વિસ્તારને અત્યારે સણા, ગુંદરી વગેરે વાવેતરું છે બધાય, એને મોટો લાભ થાય છે અને દર વર્ષે કાંધલભાઈની દયાથી લીલા લહેર થઈ જાય છે. એમ કે ખેડૂત એમ કહી કે કાંધલભાઈના રાજમાં તો ખરેખર લીલા લહેર જ છે ભાઈ, અને ખેડૂતોને એટલો ફાયદો થાય છે કે સૂનું પેદા થાય એ રીતના ખેડ વિસ્તારમાં થાય, નકર સુમાસા દરમિયાન જી સહેલું અને પાણી આવે એટલે એ મોહિમ તો અમે લઈ ન શકતા, પણ આ અત્યારે આ પાણી છોડે એનો બહુ લાભ મોટો અમને ભાઈ મળે છે. મારું નામ બચુભાઈ ભીખાભાઈ કુછડિયા, મિત્રાળાનો માજી સરપંચ છું અને ઘેડ વિકાસ સમિતિનો પ્રમુખ છું અત્યારે. અને દર વર્ષે ભાઈ પહેલેથી જ લગભગ 7 કે 8 વર્ષ ત્યાં જેના એ ધારાસભ્ય છે એ પછે નહીં જેટલા રૂપિયા પોતાના ભરવા પડે એ પૈસા મંજૂરી લઈ આવે અને પોતાને ખર્ચે પાણી છોડાવે છે. નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ યોજના પેટા વિભાગ નંબર 1-4 ધોરાજી. અત્રેની કચેરી હસ્તકની ભાદર 2 સિંચાઈ યોજના આવેલી છે. ભાદર 2 સિંચાઈ યોજનાની માંથી ઘેડ પંથકના ખેડૂતોની માગણી અન્વયે સરકારશ્રીમાંથી નદીમાં પાણી વેળાવવાની મંજૂરી મળેલ છે. 100 ક્યુસેક પાણી છોડવા માટે આગોતરી વસૂલાત લઈ 2,15,000 જેવી અને નદીમાં પાણી છોડવા મળે. નદીમાં અત્યારે 17,000 ક્યુસેકનો પ્રવાહ વેળાવવામાં આવેલ છે અને આ પાણીથી ઘેડ પંથકના ગામોને રવિ સિંચાઈ માટે ખૂબ જ ફાયદો થાય એમ છે. કેટલો ટાઈમ માટે આ પાણી છોડવામાં આવશે? આ પાણી 1.5 કલાક જેવું નદીમાં વેળાવવામાં આવશે.